સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેન રવિવારે આવી પહોંચી હતી, જેમાં ટ્રેનની અંદર ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી 550 કરતા પણ વધારે પેસેન્જર આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રવાના થયા હતા, જેમાં મુસાફરોને મુસાફરી દરમિયાન તેમજ ટ્રેનમાં ચડતી વખતે અને તેઓની પૂરતી સુખ સુવિધા અને સલામત યાત્રાના ભાગરૂપે સુવિધાઓ આપવામાં આવી હતી. રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જઈ રહેલા મુસાફરો માટેની ખાસ અને વિશેષ વ્યવસ્થા કરી હતી અને સાથે જ આ તમામ મુસાફરોને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત મુસાફરોને હાર પહેરાવી બુકે પુષ્પ અર્પણ કરી વાસ્તે ગાસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેને લઈને મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ટ્રેન રવાના થતા જય જય શ્રીરામના નારા સાથે મુસાફરો પ્રસ્થાન કરતા નજરે પડ્યા હતા. આ મુસાફરો માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા વિશેષ રૂપે ચા પાણી તેમજ મુસાફરો માટે વિશેષ સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસ દ્વારા વ્યવસ્થા અને સુરક્ષાના ભાગરૂપે વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા ખાતે મુસાફરોના પ્રસ્થાન માટે ઉપલેટા રેલવે સ્ટેશન સ્ટાફ તરફથી છેલ્લા 3 દિવસથી વિશેષ રૂપે તડામાર તૈયારીઓ અને સુવિધાઓ અંગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે મુસાફરો રવાના થતા મુસાફરોમાં પણ સુવિધાઓ અને રેલવે સેવાને લઈને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આજરોજ ઉપલેટા શહેર રેલવે સ્ટેશન ખાતે 11 પોરબંદર લોકસભાની આસ્થા ટ્રેન અયોધ્યા ખાતે અયોધ્યા મુકામે જયેલ રામ ભક્તોને વ્યવસ્થાના ભાગરૂપે આજે ઉપલેટા શહેર યુવા મોરચા અને રાજકોટ જિલ્લા યુવા મોરચા તરફથી તમામ પેસેન્જરોની જવાબદારી અમને સોંપેલી છે અને આ ભાગરૂપે ભક્તોને ચા નાસ્તો અને એમનું અહીંયા રજીસ્ટ્રેશન અને તેમને ભાવભર્યું વિદાય આપવા માટે અહીંયા પધારેલ છે. ઉપલેટા શહેરના તમામ સામાજિક આગેવાનો પણ અહીંયા પધારેલ છે અને આ તકે રામ ભક્તોને અયોધ્યા મુકામે જે 11 આપણે આસ્થા ટ્રેન જયેલી છે એના ભાગ સ્વરૂપે આજે અમે સૌ બધાય આ એકત્રિત થયા છે. આજે આસ્થા એક્સપ્રેસ પોરબંદર થી લઈને અયોધ્યા ઉપલેટા સ્ટેશન પર વિશે આવી ત્યારે આસ્થા પેસેન્જર IRCTC દ્વારા 550 પેસેન્જર બુક કરેલા, જે ઉપલેટાથી પ્રસ્થાન કરેલું, તેમના માટે પોરબંદરથી ખાસ કોમર્શિયલ વિભાગના રૂપિનભાઈ દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવી. દરેક યાત્રીઓને ચા અને પાણીની વ્યવસ્થા કરી, દરેક યાત્રીઓની તાર સંભાળ લઈ અને દરેકને પોતાની સીટ ઉપર બેસાડવાની કામ કરેલું. દરેક યાત્રીઓને પોતાની યાત્રા શુભેચ્છા રીતે પૂરી થાય એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી. આજ રોજ અમે આસ્થા જે પોરબંદરથી રેલવે સ્ટેશન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે, તેમાં અમે 500 પેસેન્જરો અયોધ્યા મુકામે જઈ રહ્યા છીએ. આજે બધાને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે કે જે અયોધ્યા મુકામે હમણાં જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેમાં બધા હર્ષભેર અમે લોકો જઈ રહ્યા છીએ. ખૂબ જ સારી વ્યવસ્થા આ ટ્રેન મેનેજમેન્ટ લોકોએ કરેલી છે, ચા પાણી નાસ્તાથી માંડીને ત્યાં પણ અયોધ્યામાં પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલ છે, તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ભારત માતા કી જય, જય શ્રી રામ. અમે આજે ઉપલેટાથી પ્રસ્થાન કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહીર, ઉપલેટા.